નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ધાનેનાની ગૌશાળામાં ધનકૃપા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. કોરોનાના લીધે માતા પિતા ગુમાવનાર અનાથ 46 બાળકોને શોધી કાઢ્યા. જિલ્લામાં એક વાલીવાળા કુલ 38 અને બંને માતા પિતા ગુમાવનાર કુલ 8 જેટલા બાળકોને NCPCRની માર્ગદર્શિકા મુજબ બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરાયેલી ઓનલાઈન એન્ટ્રી. દહેગામ નોટરી હોલથી કોટવારા રોડ પર ITI જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા 3 વર્ષથી વીજ પોલ શોભાના ગાંઠિયા જેમ 28 વીજ પોલ હોવા છતાં લાઇટો બંધ હોવાથી રાત્રિના સમયે લોકો ભારે પરેશાન. જેતપુર મામલતદારને આજે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી એક આવેદન આપેલું હતું, જેમાં 12 કોમર્સ 10ના વિજ્ઞાન અને ગણિતના જે માર્ક્સ ગણવામાં આવનાર છે તેમાં ક્ષતિ હોય તો સુધારવાની વિનંતી કરવામાં આવી. તલોદ તાલુકાના જોરાજીના મુવાડા ગામમાં સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચાર થતા લોકો રોષે ભરાયા. પ્રોજેક્ટ 4K કોરોના કવચ અંતર્ગત સેવાલિયા પોલીસ સ્ટેશન દ્વારા 4000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. ક્યારાએ આ દિગ્દર્શક સાથે કરી ડીલ. સિડનીમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે લોકડાઉન. ચાણસ્માના યુવકે કેનાલમાં લગાવી મોતની છલાંગ. અયોધ્યા વિકાસ મુદ્દે પીએમ મોદીની સમીક્ષા બેઠક પૂર્ણ. કોલંબિયાના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર પર ગોળીબાર. બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય ત્રીજી લહેર. ICMR શોપિયામાં સેનાની અપીલ, આતંકીએ કર્યું સરેન્ડર. યુરોકપમાં આજથી નોકઆઉટ મુકાબલાનો પ્રારંભ. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48,698 કેસ નોંધાયા. T20 વર્લ્ડ કપ ભારતમાં નહીં UAEમાં યોજાશે. ખેડૂત આંદોલન પર ISIની નજર, આજે બંધ રહેશે 3 મેટ્રો સ્ટેશન. ED દેશમુખના PS અને PAની ધરપકડ કરી. ગુજરાતમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ. ભારત જ નહીં દુનિયામાં ચિંતાનું કારણ બન્યો ડેલ્ટા વેરિયન્ટ. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ થયું લોક. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ દર્દીનું મોત. અરુણાચલ પ્રદેશની બોર્ડર પર નજીક સીટે શરૂ કરી બુલેટ ટ્રેન. આસામમાં 5.2 કિલોગ્રામ વજનના નવજાત શિશુનો જન્મ. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.